होळीના તહેવારની ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં છેલ્લા 212 વર્ષ કે તેનાથી વધારે સમયથી ઉજવણી કરવામાં નથી આવતી. વાત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામની. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી પણ ઓળખાય છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. આ ગામમાં વર્ષો પહેલા હોલિકા દહન કરવામાં આવતું હતું, પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ને ગામમાં અનેક મકાનો આગની ઝપેટમાં આવી જતા ખાક થઈ ગયા, જેના પછી ગામના લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો. આ ગામમાં એવી પણ લોકમાન્યતા છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેના કારણે સાધુ સંતોએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવશે ત્યારે ત્યારે ગામમાં આગ લાગશે. આ વાતને વર્ષો વીતી ગયા બાદ ગામના લોકોએ ત્રણ ત્રણ વખત હોળીના પર્વે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો અને ત્રણેય વખતે આગ લાગતા ગામના લોકોએ નક્કી કર્યું કે હવે પછી ગામમાં હોળી પ્રગટાવવામાં નહીં આવે. આજે આ વાતને 212 થી વધારેનો વર્ષનો સમય વીતી ગયો છે. હોળીનો તહેવાર અમારા રામસણ ગામની અંદર છેલ્લા 200-250 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં નથી આવતો. એનું કોઈ કારણ છે કે રાજા રામાવટી નગરી હતી. રામાવટી નગરી વખતે જે કોઈ રાજા હતો, રાજા રાજ કરતો ત્યારે કોઈ સાધુ સંતો આવ્યા હશે, એમને કંઈક શ્રાપ આપ્યો હતો સાધુ સંતોએ કે જો તમારા ગામમાં હોળી પ્રગટાવશો તમને આવી આખું ગામ સળગે છે. બરાબર, એવું કંઈક અમારા ડોકરા કહેતા હતા કે ભાઈ ના, કે હોળી પ્રગટાવતી ગામ સળગે છે, ગામમાં નુકસાન થાય છે, ત્યારે હોળી અમે પ્રગટાવતા નથી. અમારે આ ગામમાં હોળી પ્રગટાવતા નથી. અમારે 200 પહેલોની અમારી યાદ છે, મને જોયું નથી કરી. હોળી પ્રગટાવતા આવે તો ગામ હળગી જાય છે, એટલે આ રોમનો વાસો છે, રામસેન ગામ છે, એટલે હોળી પ્રગટાવતા નથી. અમારે આજુબાજુ ગામ છે, અહીંયા ગોળીઓ અજીંગ પડે છે, એ હોળી પ્રગટાવે છે, એ દર્શન કરે છે. આ રોમનો વાસો છે રામસેન ગામમાં. રામસેન ગામે હોળી દહન કર્યાને લગભગ અંદાજે વડીલોના કહેવા મુજબ 212 વર્ષ થવા આવ્યા છે. એ વખતે હોળી દહન કરવાથી ગામ આખું ભડકે બળ્યું હતું અને ફરીથી એના એ પ્રયત્નો કરવામાં આવ્યા, તો પણ એવું બનતા ગામ લોકો વડીલો હાથે મળી અને ગામ લોકોએ એક સાધુ મહાત્માને સંતને બોલાવી અને આના વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મહાત્મા એવું જાણવા મુજબ મહાત્મા એવું કહ્યું છે કે રામાવટી નગરી અહીંયા હતી રામના નામથી, તો આપણે અહીંયા હોળી દહન ન કરવું જોઈએ. અને ગામ લોકો એક હાથે મળી મહાત્મા સંતની જે વચન હતું એને પાળી અને આ દિવસ સુધી હોળી પ્રગટાવતા નથી. અમારા ગામની અંદર કોઈ પણ જો હોળી પ્રગટાવવામાં આવે, બે ત્રણ વખત એવું થયેલું કે મકાનો બળી જાય અને ગામમાં આગ લાગે, એટલે પછી અમારું એક ગામ એકત્ર થઈ અને કોઈ હોળી પ્રગટાવતું નથી. અને નાના તહેવારો જે હોળી ઢોંઢમાં જે બાળકો ઢોંઢાડવામાં આવે છે એ આજુબાજુ ગામમાં કે નાના નાની હોળી એટલે કે માપની